વિષય ગણિતમાં સ્વર એક્સરસાઇઝ 2.5 કરવાના છે. એક્સરસાઇઝ 2.5 કરતા પહેલા તમને પેજ નંબર 46 પર જે માહિતી આપી છે તે સમજી લે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી અવિસંજ્ઞામાં ઘણી બધી સંખ્યાઓનો અભ્યાસ કર્યો છે, જેમાં આપણે અહીંયા શું કહે છે, પોઈન્ટની આગળની સંખ્યા છે, અહીંયા આગળ શું કહે છે, એકમ, દશક અને સો. અને શું કહે છે, એકમ, અને શું કહીએ છીએ, એ જ પ્રમાણે સરસ સરસ સાથે શું છે, ત્રણ, એટલે શું
49 એટલે 149 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 એટલે નીચે શું આવશે 100 હવે 149 ગુણ્યા કે 137 ગુણ્યા તો કે 149 ગ્રેટર ધેન 147 ઓરિજિનલ કિંમત શું છે તો કે 149 ના છેદ 100 એટલે 1.49 ગ્રેટર ધેન 137 ના છેદ 100 એટલે 1.37 તો આ બેમાંથી કયો મોટો છે તો કે 1.49 કેવું છે મોટું છે 1.37 એ ઘણું છે તો ખબર પડે છે ને
પહેલા કરતા હતા એ જ પદ્ધતિથી અહીંયા કરવાનું છે. હવે જોજો પાછળ 2.03 કે 2.30 તો તેમાંથી કયું મોટું છે? તો પહેલા એને સરળ કરશું 2.03 તેને પોઈન્ટ કરી નાખશું તો 2.03 બરાબર છેદમાં શું આવશે? જો પોઈન્ટ પછી જે વચ્ચે જીરો છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને એવું ના થાય કે જીરો અહીંયા લખવાનો નહીં, આ બેની સામે વચ્ચે છે એટલે જીરો અહીંયા રહેશે જ. તો અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2, એટલે નીચે શું આવી ગયું? એ જ રીતે 2.30 તો 2.30 230 ના છેદમાં કેટલા આવશે? 2 સંખ્યા છે એટલે 100. બરાબર મિત્રો, હવે આપણે જોઈએ કે આ બંનેના છેદ સરખા કરવાની આપણે જરૂર છે. નહીં બંનેના છેદ સરખા છે, જેમ કે આગળ આપણે છેદ સરખા કર્યા નથી એમ છે અહીંયા પણ છેદ સરખા કરવાના નથી. તો 230 મોટા કે પછી 203 મોટા? તો કે 230 મોટા. તો 230 ગ્રેટર ધેન 203. 230 ના છેદમાં 100, ગ્રેટર ધેન 203 ના છેદમાં 100. થઈ ગયું. 230 ના છેદમાં 100 ની કિંમત શું છે? 2.30 બરાબર, ગ્રેટર ધેન 2.03 બરાબર. તો આ આપણે શું થઈ ગયું? આ કિંમત મોટી છે અને આ કિંમત કેવી છે? નાની છે. તો છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલા છે. કેવા? સરળ જ. આપણે જે આગળ કરી ગયા છે એ જ રીતથી કરવાનું છે. ખાલી શું છે? અહીંયા પોઈન્ટ કાઢવાનો છે અને નવી વસ્તુ શું છે? પોઈન્ટ કાઢીને આપણે અપના પણ ફેરવવાના રહેશે. તો આપણે મેં તમને 4 દાખલા કરાવ્યા છે, બાકીના 2 કે 3 તમારે જાતે કરવાના રહેશે. દશાંશનો ઉપયોગ કરીને સામો કરવાનો છે, રૂપિયામાં રૂપાંતર કરવાનું છે. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા. એનો મતલબ કે 100 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 1 રૂપિયા. 100 પૈસા બરાબર કેટલા રૂપિયા? 1 રૂપિયા. તો આપણે તો 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થશે તો આપણે જોઈ લઈશું કે 1 પૈસા બરાબર કેટલા બરાબર. તો આપણને ખબર છે કે 100 પૈસા હોય તો આપણી પાસે 1 રૂપિયો ગણાય, પરંતુ અહીં આપણે જો પૈસાને સામે લેવાનું છે રૂપિયાને, તો આપણને 1 પૈસા બરાબર ખબર હશે તો આપણે આ પૈસાને સામે લેવી શકશું રૂપિયામાં. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 1 પૈસા બરાબર કેટલા રૂપિયા? બરાબર. તો હવે શું કરીશું આપણે? તો કે એને ફેરવશું, આપણે સામે ફેરવશું. તો કે ક્રોસ પદ લખ્યું છે તો ક્રોસ છેદમાં 100. તો આપણે અહીં 700 ના છેદનો
હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે
અગાઉ તમે ધોરણ 4 થી 7 મિલીમીટર ને સેન્ટીમીટર માં સેન્ટીમીટર મીટર માં કિલોમીટર કિલોગ્રામ કેવી રીતે ફેરવવાની આપણે શીખી છે તો તમને આવડશે જ એટલા માટે હું પહેલો દાખલો તમને જાતે કરવા આપ્યો છે અને બીજો દાખલો કરવા આપું છું તો હવે એ બધું કરતા પહેલા આપણે આ ખબર હોવી જોઈએ કે 1 સેમી બરાબર 10 મી 1 મીટર બરાબર 100 સેમી 1 કિલોમીટર બરાબર 1000 હવે શું છે આપણે જોઈ શકીએ છીએ કે મીમી કેવો એકમ છે કે નાનો એકમ છે મીમી કેવો એકમ છે નાનો મીમી કરતા મોટો કયો સેમી સેમી કરતા મોટો કયો મીટર મીટર કરતા મોટો કયો કિલોમીટર તો કિલોમીટર કેવો એકમ છે સૌથી મોટો છે એનો મતલબ કિલોમીટર કેવો એકમ છે મોટો એના કરતા નાનો કયો મીટર એના કરતા નાનો કયો સેમી એના કરતા નાનો કયો જોઈ શકીએ છીએ કિલોમીટર કેવો છે મોટો મીમી ગ્રેટર ધેન સેમી હવે સો મીમી લે અને સેમી ગ્રેટર ધેન મીમી એનો મતલબ કે સેમી મોટો છે અને મીમી મોટો છે ના હવે મીટર ગ્રેટર ધેન સેમી એનો મતલબ સેમી કેવો નાનો છે મીટર તમને ખબર હોવી જોઈએ કે કયો એકમ મોટો છે અને કયા આપણે નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવાનો છે કે મોટા એકમમાંથી નાના એકમમાં જ્યારે પણ આપણે નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ તો આપણે શું જ્યારે મોટા એકમ તરફ થી નાના એકમ જતા હોય તો ગુણાકાર કરવાનો હોય છે પરંતુ અહીં આપણે જોઈ શકીએ છીએ નાના એકમ તરફ થી તમને મોટા એકમ તરફ જવાનું છે ને ભાગાકાર કરવાનો છે પણ શા ભાગાકાર તો કે જો આપણે ગયા પૈસા બરાબર શોધ્યું હતું ને કે એક પૈસા બરાબર એકના છેદમાં 100 રૂપિયા એ રીતે સેમ પ્રોસેસ અહીંયા છે કે એક સેમી બરાબર 10 મી છે તો એક મી બરાબર શું થશે કે એક મી બરાબર હવે મીમી ને સેમી માં કેટલા ફેરવવાનું છે તો આપણે કોના વડે ગુણાકાર કરવાનું તો કે મીમી ને સેમી માં ફેરવે છે બરાબર તો એક મીમી બરાબર શું છે એકના છેદમાં 10 સેમી તો અહીં કેટલા છે 35 ગુણ્યા એકના છેદમાં 10 એના છેદમાં કઈ નહીં તો 1 તો આ ભાગાકાર થયો ને 35 35 ના છેદમાં 10 તો આપણે આને પોઈન્ટ માં ફેરવશું તો પોઈન્ટ માં અહીંયા કેટલી સંખ્યા છે 1 ખબર પડી ને તમને કે કેવી રીતે સેમીમાં ફેરવે છે હવે શું કરશું આપણે મીટર પરંતુ મીટરમાં ફેરવતા પહેલા ડાયરેક્ટ મીમી ને મીટરમાં ફેરવાય છે યા કોઈ મીમી અને સેમી નો સંબંધ તો કે ના તો મીમી ને પહેલા સામે ફેરવવું પડે સેન્ટીમીટરમાં અને સેન્ટીમીટર પરંતુ મીમીને આપણે સેન્ટીમીટરમાં ફેરવ્યું છે તો 35ના છેદમાં 10 ગુણ્યા મીમીને સામા ફેરવવા આપણે સેન્ટીમીટરને સામા ફેરવવાનું છે મીટર તો જે રીતે 1 મીમી બરાબર 1ના છેદમાં 100 હશે અને 1 સેમી થાય એ જ રીતે 1 સેમી બરાબર સોરી 1 મીટર બરાબર 1ના છેદમાં 100 છે સોરી કેટલા વડે ભાગશું 1ના છેદમાં હવે બરાબર તો આપણે અહીં જે રીતે ડિસિપ્લિન પણ મેળવ્યું ચાર પાડવાનું બાકી છે તેને ફેરવશું તો કેવી
હજાર તો 35 દિવાળી કેવા તો અહીં કેટલી સંખ્યા છે એટલે બે ત્રણ તો એક બે ત્રણ અહીંયા કોઈ સંખ્યા નથી કરતી આ શું આવી ગયો 0.035 એ રીતે આપણે કિલોમીટર પર કરીશું તો 35 લખી દીધા અહીં તો ઘણા બધા સાપ ઈંડા છે તો ગણીશું 1, 2, 3, 4, 5, 6 તો 1, 2 સંખ્યા છે 3, 4, 5, 6 અહીંયા પોઈન્ટ આગળ બરાબર કિલો આપણું શું આવી ગયું વિચાર કિલો જવાબ આવી ગયો અહીં મેં દશાંશનો ફેરવ્યો હતો પણ તમારે પણ ફેરવાનું રહેશે પહેલા દાખલા પણ સેમ જ આવું છે એના કરતાં સરળ છે બે જ વસ્તુ શોધવાની છે કિલો આપણે સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવવાનું છે અહીં ત્રણ શોધવાનું તો અને આપણે બીજો દાખલો કરવો છે તમારે પણ આ રીતે લખવાનું રહેશે અને આ બધું તમારે નોંધ કરીને દાખલો ચાલુ થતાં પહેલાં સાઈડ પર લખવાનું રહેશે કે જેથી કરીને તમે યાદ રાખી શકો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો એક કિલોમીટર પછી મીટર સેમી અને મિમી અને આ સંબંધ તમારે યાદ રાખવાનો રહેશે ચાર એવા એવા
4 દાખલા કર્યા તો ચારે ચાર દાખલા કેવા છે એકદમ સરળ જ છે।